જય શ્રી સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત SGIS ઓનલાઈન ગુરુકુળમાં હું સંજય બકોત્રા આપ સર્વ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આજે આપણે વિદ્યાર્થી મિત્રો પર્યાવરણ વિષયની અંદર પાઠ 16મો જે આપણે વાત કરી રહ્યા છીએ, સ્વચ્છતા આપણું કામ, એની અંદર ભાગ 3 આપણે ત્રીજો લેક્ચર જોવાના છીએ. આજનો આપણો સબ ટોપિક છે મળવા જેવા માણસ. વિદ્યાર્થી મિત્રો, આપણે ઘણી વખત બહાર જતા હોઈએ કે આપણે આસપાસના લોકો છે એમાંથી આપણે અમુક લોકો છે, અમુક પર્સન છે, એમને આપણે ખાસ રીતે ઓળખતા હોઈએ છીએ, અથવા તો આપણને એમને મળવાનું પણ મન થતું હોય. એવા જ એક સરસ મજાના ભાઈની આપણે અહીંયા વાત કરવાના છીએ, જે ભાઈનું નામ છે કશ્યપભાઈ. તો ચાલો આગળ વધીએ કે નામ છે કશ્યપભાઈ, વ્યવસાય એ ખેતી કરે છે પોતે, પરંતુ તેઓ અનેક ગુણોના ભંડાર છે. કેવી રીતના આગળ વાત કરીએ તો કે દરેક કામ ચોકસાઈથી કરે છે, ઝીણવટથી કરે છે, તેમની કામગીરી દરેકને ગમી જાય તેવી છે. કશ્યપભાઈ સ્વચ્છતાના ખૂબ આગ્રહી, તેમજ તેઓ અન્નનો બગાડ ન થવા દે. ગામમાં કોઈ પણ પ્રસંગ હોય તો લગ્ન હોય કે મેળાવડા હોય ત્યાં તેમની હાજરી ફરજિયાત હોય. તેઓ સ્વચ્છતા બાબતે ખૂબ ધ્યાન રાખે અને લોકો કચરો ગમે ત્યાં ના નાખે, પણ કશ્યપભાઈ જુએ એટલે તરત જ કચરો ઉપાડીને કચરાપેટીમાં કે યોગ્ય જગ્યાએ નાખી દે. અહીંયા આપણે વાત કરીએ તો કે ભોજન વખતે પણ થાળીમાં જો કોઈ અન્ન થાળીમાં કોઈ જો અન્નનો બગાડ કર્યો હોય અથવા તો બાકી મૂક્યું હોય તો પણ પ્રેમથી ખવડાવે અથવા તો એને સમજાવે કે અન્નનો બગાડ ન થવા દે. તેમની આ પ્રવૃત્તિ જોઈ આપણે વાત કરી રહ્યા છીએ કે કશ્યપભાઈ એ પોતે વ્યવસાયે ખેડૂત છે, પરંતુ ખૂબ ગુણનો ભંડાર છે પોતાની અંદર. પોતે ગામની અંદર કોઈ પ્રસંગ હોય, કોઈ લગ્ન હોય, કોઈ મેળાવડા હોય તો એની અંદર પોતે અન્નનો બચાવ કરવા માટે અથવા તો બગાડ ન થાય એ માટે એક સેવાકીય પ્રવૃત્તિ પોતે કરે છે ગામની અંદર. અને ગામમાં જ્યાં ત્યાં જ્યાં જ્યાં પ્રસંગ હોય ત્યાં પોતાની હાજરી ફરજિયાત હોય, લોકોને સમજાવે અને હેઠું ન મૂકે, અન્નનો બગાડ ન થાય એવી રીતે પોતાનું કાર્ય કરે છે. તેઓ ભોજન વખતે પણ થાળીમાં જો કોઈ અન્ન બાકી રહી ગયું હોય તો એ માણસને પ્રેમથી ખવડાવે અથવા તેમને સમજાવે કે અન્નનો બગાડ ન થવા દે. તેમની આ પ્રવૃત્તિ જોઈ બીજા લોકો પણ તેમને આ કામમાં છે એ મદદરૂપ થવા લાગ્યા. ધીમે ધીમે લોકોની આદતોમાં સુધારો આવતો ગયો અને તેમના કારણે છે એ લોકો કચરો યોગ્ય જગ્યાએ નાખતા થયા છે, તેમજ અન્નનો બગાડ કરતા પણ બંધ થયા છે. તેમને ઘણા કહેતા કે તમે આવું કામ શા માટે કરો છો, આવું કામ ન કરાય. ત્યારે તે કહેતા કે આ કામ આપણા બધાનું છે, તમે નથી કરતા એટલે મારે કરવું પડે છે. જ્યાં ત્યાં ગંદકી કરવી તે સારી બાબત નથી. આમ તેમની સ્વચ્છતાની પ્રવૃત્તિથી ગામના બધા લોકો છે એ પણ ખૂબ ખુશ હતા અને ધીમે ધીમે છે આ પ્રવૃત્તિ બધા લોકો કરવા લાગ્યા છે. આજે કશ્યપભાઈની પ્રવૃત્તિને આજુબાજુના ગામમાં પણ યાદ કરવામાં આવે છે. તો આવા એક સમાજ સેવાનું કાર્ય કરતા કશ્યપભાઈને આપણે પણ આજે યાદ કરીએ કે ભાઈ એમણે પોતા વ્યવસાય ખેતી કરતા, પરંતુ એમની એક સમાજ સેવાની એક પ્રવૃત્તિ છે એ ખૂબ પ્રેરણાદાયી છે. આપણે પણ જ્યાં કે પ્રસંગમાં જમવા ગયા હોય વિદ્યાર્થી મિત્રો, તો આપણે હેઠું ન મૂકીએ. આપણી તો ગુરુકુળની પણ પ્રણાલી છે કે જેટલું જોઈએ એટલું જ અન્ન આપણે લઈએ, બરાબર. અને આપણને સંતો પણ આવી સૂચના આપતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પણ એક સંકલ્પ લઈએ કે આપણે ક્યારેય અન્નનો બગાડ ન કરીએ અને અન્નને આપણે સાચવીએ, બરાબર. જેટલું આપણે ખાવું હોય એટલું જ આપણે થાળીમાં લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આજનો હોમવર્ક છે એ આપણે નોંધી લેશું. પેજ નંબર 153 છે એ તમારે લખવાનું છે, જેની અંદર આપણે આપણું કેટલું શીખ્યા આ સ્વાધ્યાયની અંદર એ અને જે કાંઈ માહિતી બીજી છે એ તમારે લખવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે નેક્સ્ટ લેક્ચરમાં ફરીથી મળીશું. ત્યાં સુધી આપ સર્વને હેતથી જય શ્રી સ્વામિનારાયણ.